સુરતના લિંબાયત વિસ્તારમાં એક અસામાજિક તત્વએ થૂકીને તે થૂક અન્ય યુવકને ચાટવા માટે મજબૂર કર્યો હતો. પોલીસમાં સાક્ષી આપવાની અદાવતમાં યુવકને માર મારી ઉઠક બેઠક પણ કરાવી હતી. વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અસામાજિક તત્વ એક વાહન પર થૂક્યો હતો અને તે વાહન એસએમસીના બાગ ખાતાનું છે. હાલમાં કોરોના વાયરસને કારણે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ જરૂરી છે, જેથી એકબીજાને ચેપ ન ફેલાય. થૂક કે છીંક પણ ખાસ કરીને ચેપ ફેલાવે છે. તેવામાં લિંબાયતમાં વાયરલ થયેલા વિડીયો ખૂબ જ ભયાનક છે. એક યુવકને પહેલા ગાળો આપીને ઉઠક બેઠક કરાવવામાં આવે છે, ત્યારબાદ તે યુવકને થૂકીને તેને તે થૂક ચટાડવામાં આવે છે. અસામાજિક તત્વ પોતે થૂકે છે અને તે પણ સામેવાળા યુવકને ચાટવાનું કહે છે. તે યુવક ગભરાઈને ચાટે છે, ત્યારબાદ યુવકને નગ્ન કરવાની પણ વાત કરે છે. લિંબાયત પીઆઈ વીએમ મકવાણાએ જણાવ્યું હતું કે ફરિયાદી આવશે એટલે ફરિયાદ દાખલ કરી દઈશું. માર ખાનાર યુવકે ક્રાઇમ બ્રાન્ચમાં રમઝાન નામની વ્યક્તિનું નામ આપી સાક્ષી આપી હતી, જેની અદાવત રાખી યુવકને માર માર્યો હતો, જેનો વિડીયો ફરતો થયો છે. યુવકને વિડીયોમાં કહેવાય છે કે ક્યું બોલા રમઝાન કા નામ, અબ બોલેગા રમઝાન કા નામ, તેરે કો ડિસમી મેં દૂ ક્યા, ત્યારે યુવક માફી પણ માંગે છે. ક્યું કા બોલા રમઝાન કા નામ, ક્યું કા બોલા તમે રમઝાન કા નામ? નહીં બોલા, ક્યું કા બોલા બોલા તો ગલતી હતી. ઉઠી બેટી કરશે, ઉઠી બેટી કર. अरे ना पूरा करते रहे, जल्दी कर, जल्दी स्पीड में चला. अभी जरा इधर थूक थूक इधर. अरे अच्छे से ले चाट इसको, अब चाट चाट में तो बहुत मारूंगा. चाट चाट अच्छे से और चाट उसको, चाटा ना अब ले और चाट चाट इसको. बस बने ना बराबर. अब करेगा कबूलेगा रमजान कराऊ कबूलेगा. दू डीसीबी में, डीसीबी में दू भाई कबूलेगा. और रमजान का नाम इधर आ.